જિલ્લાના સહેરા તાલુકામાં એચબીએન ટીવી ન્યૂઝના ચેનલના અહેવાલથી અસર જોવા મળી છે. જે રોડ 4 વર્ષથી તૂટેલી હાલતમાં હતો તે એચબીએન ટીવી ન્યૂઝ ચેનલમાં રસ્તાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવી રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જુઓ સમગ્ર અહેવાલ. પંચમહાલ જિલ્લામાં સહેરાના બોરિયાવી ગામનો રોડ છેલ્લા 4 વર્ષથી તૂટેલી હાલતમાં હતો. વાહન ચાલકોને ગામજનોને મુશ્કેલી વેઠવી પડતી હતી. તારીખ 21/8/2020 ના રોજ એચબીએન ટીવી ન્યૂઝ દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. તંત્રએ આ રિપોર્ટ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે. 3-4 દિવસમાં જ રસ્તા પર પડી ગયેલા ખાડા સરખા કરવામાં આવ્યા. વાહન ચાલકો અને ગ્રામજનોએ ખાડા સરખા થઈ ગયેલા જોઈને રાહતનો શ્વાસ લીધો. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી રસ્તાનું કામ કરવામાં આવ્યું છે. વાહન ચાલકો અને ગ્રામજનોને અવરજવર કરવામાં રાહત અનુભવી છે અને ગ્રામજનો એચબીએન ટીવી ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટર ભૂપતભાઈ ડાભી, શહેરા. અહીંયા આપણી સમક્ષ એવા ગામના એક ભાઈ છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આ રોડનું ક્યારથી ચાલુ થયું છે? આંબોડીથી 6 કિલોમીટર હપ્પું છે, પણ ત્યારે રોડ થઈ ગયેલો, ખાડા પડી ગયેલા. સારું કર્યું છે, એનાથી ફાયદો થોડો થયો છે. હા, તો તમે આટલું કરવાથી તમને કોઈ ગામમાં અવરજવરમાં ફાયદો થયો એવું? ફાયદો થયો છે. જી, આપનું નામ? ગામ બોરિયાવી. અહીંયા એક બેન છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, આ જે રોડ આવ્યો ગંભીર હાલતમાં હતો અને જે અત્યારે જે આ ખાડા બધું પૂરીને સરખો કરવામાં આવ્યું છે, તેના વિશે શું કહેવું છે આપનું? સરકાર જે રોડ બધો તૂટી ગયો હોય, આ રોડ હમણાં ટીકરા ટીકરી કરે એના માટે સારું છે. સાહેબ, કે અમારે રસ્તે કોઈ સાધન નીકળે એવું લાગતું નથી. એવો રસ્તો ભંગાર થઈ ગયેલો છે સાહેબ, કે આ રોડ સરખો કરે તો સારું કરે. આપ સરકાર કે તમે આ રોડનું જે કરીને અમારે જીવન સુખી થાય એવું કરી આલો સાહેબ, તો સારું. એમ જી, શું નામ છે તમારું? મંગુબેન હતી. ગામ? ગામ ભોજે. અહીંયા એવા જ આ જે બોરિયાવી ગામના ડ્રાઈવર આપણી સમક્ષ ઉપસ્થિત છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આવો જે ખાડા ખાબોચિયાવાળો રોડ હતો અને હાલ એમને જે પૂરી અને હરખું કરવામાં આવ્યું છે, એમાં ડ્રાઈવરોને કેટલો ફાયદો થયો છે એમના મોડે જ આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું. અમે 4 વર્ષથી કટાવી ગયેલા, અમારું ટાયર 2 વર્ષ 4 વર્ષને બદલે 2 વર્ષ ચાલે છે. એના હિસાબે ગાડીનો મેન્ટેનન્સ ખર્ચો બી વધારે આવે છે. એના હિસાબે અમે શુક્રવારે મિટિંગ કરીને આ આયોજન કરેલું. એના હિસાબે અમે અમારો રસ્તો કાલથી ચાલુ થઈ જશે, એના બદલે અમે શાંતિ અને ખુશ છીએ. જી, આપનું નામ? પ્રભાસસિંહ ડાભી. તો આટલા વર્ષે તમે ક્યાં સુધી કોઈ ગામમાં કે કોઈ તાલુકામાં પંચાયતમાં કમ્પ્લેન કરી? કમ્પ્લેન કરી છે, બહુ કમ્પ્લેન કરી, પણ કોઈ સામું જોવા તૈયાર નથી.